હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજે અત્યારે હું બનાવી રહ્યો છું પુલાવ, પણ એ આવશે રેસીપી ચેનલમાં આવશે, અને રેસીપીઝ વિથ આશીષ કરીને યુટ્યુબ ચેનલ છે, જે કુકિંગની ચેનલ છે. તો આ છે એનું સેટઅપ. જો અહીંયા આવી રીતના હું કેમેરો સેટ કરી ટ્રાયપોડ સાથે અને આવી રીતના બનાવું, અત્યારે પુલાવ બને છે. અત્યારે આ બંધ કરેલું છે અને 20 મિનિટ પછી ખોલવાનું છે. એટલે આ બધું આવી રીતના સખત પથારાઓ છે, એટલે એ પતે એટલે પછી આપણે ક્લીન કરવું પડશે. એ પતાવીને પછી આપણે જઈશું જીમ. અને વૃષ્ટિબેન આવી ગયા છે કોલેજથી. પેલા કહેતો સ્કૂલેથી આવી છે, હવે કહું છું કે કોલેજથી આવી છે. અને આવતીકાલે છે ગણેશ ચતુર્થી, તો આપણી સોસાયટીમાં પણ પધારશે. એટલે આજે સારું, ગઈકાલે એકચ્યુઅલી અને પનીર ભુરજી બનાવી હતી મેં, પણ અનફોર્ચ્યુનેટલી વરસાદ જોરદાર આવી ગયો અને અંધારું થઈ ગયું, એટલે લાઇટિંગના અભાવના કારણે એટલે એ રેસીપી ના બની શકી. સો બહુ દુઃખની વાત છે. અને અત્યારે મસ્ત તડકો થઈ ગયો, તડકો સરસ છે, અને એટલે હવે લાઇટિંગનો પ્રોબ્લેમ નથી, એટલે મસ્ત રીતે બની શકે એમ. એટલે અત્યાર સુધી મેં 10-15 જેટલી રેસીપીઝ અપલોડ કરી દીધી છે, તો પ્લીઝ જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો આખો જોજો, 2 મિનિટનો જ બચારો. ચલો હવે કામે વળી ગયા, અને પછી જીમ પણ જવાનું છે, અને પછી સાંજે ફોટોગ્રાફી માટે પણ જવું છે, જવાનું છે, જે હું શટર સ્ટોક પર અપલોડ કરું છું ને, એ તો એના માટે પણ જવાનું છે. અર્લી મોર્નિંગ આજે જવાનું હતું પણ ના મેળ પડ્યો. ગઈકાલે ગયો હતો, ગઈકાલે 2-3 કલાક સુધી ફોટોગ્રાફી કરી, મજા પડી. અને સાંજે ફોટોગ્રાફી કરવાનો જે આનંદ હોય છે ને, એ અનહદ હોય છે. અને મારી મને હવે એવી ઈચ્છા છે, અત્યાર સુધી સ્ટ્રીટ ફોટોગ્રાફી, લાઇફસ્ટાઇલ ફોટોગ્રાફી એ બધું કરું છું, પ્લસ ફૂડ ફોટોગ્રાફી કરું છું, પ્રોડક્ટ ફોટોગ્રાફી કરું છું. અને હવે મારી બહુ જ ઈચ્છા છે, તહે દિલથી ઈચ્છા છે કે હવે હું વાઇલ્ડ ફોટોગ્રાફી કરું. વાઇલ્ડ ફોટોગ્રાફી પણ એનો લેન્સ બહુ જ મોંઘો આવે છે, પોણા 2 લાખનો લેન્સ આવે છે, તો એટલી હજી ઓકાત છે નહીં મારી. એટલે થશે એટલે આપણે ચોક્કસ લઈશું ને, પછી ત્યાં જઈશું. આ લેન્સના જ કરામત છે, બધી લેન્સ જોરદાર હોય તો તમે મસ્ત કરી શકો, મજા પડે એમ. તો બસ હવે નેક્સ્ટ ટાર્ગેટ થઈ જાય, મહેનત હંમેશા કરતું રહેવાનું, અને ક્યારે શું ક્યાં લાગી જાય યુ નેવર નો. એટલે હું દર વખતે કહેતો હોઉં છું કે એટલી મહેનત લાઈફમાં કરી જ લેવાની કે પોતાના છોકરાઓને બીજાના એક્ઝામ્પલ ના આપવા પડે. એવું જ કહેવું પડે કે ભાઈ તારા બાપે આટલી મહેનત કરી છે, આવું આવા એક્ઝામ્પલ આપણે આપણા છોકરાઓને આપી શકીએ, એટલી મહેનત કરી જ લેવી, હં ભૂલતા નહીં. સર ચલો હવે આ ભાઈ છે જે જીમ જઈ રહ્યો છે, મને હાઈ કરે છે. શું પોરબંદર મજામાં? સરસ, આપણે શાંતિ. જીમ જાય છે? સામાન લેવા જાય. ભાઈ જસ્ટ જીમમાંથી આવ્યો, અને અત્યારે બસ સવા 10:30 આઈ થિંક થયું હશે, અને ગણેશજી પધાર્યા છે સોસાયટીમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે છે શનિવાર, અને અત્યારે અમે જઈએ છીએ ત્યાં ગાર્ડન. ખરે કયા ગાર્ડન એ નથી ખબર, પરિમલ ગાર્ડન, લો ગાર્ડન. અમે એકચ્યુઅલી ફોટોગ્રાફી માટે જઈએ છીએ, શટર સ્ટોકમાં અપલોડ કરવા માટે, એના માટે ફોટોગ્રાફી. હું ને અમારા ભાર્યા
ભાર્યા એટલે પત્ની, તો મને જે અત્યારે ફોટા પાડવા, એકચ્યુઅલી 5:30 જવાનું હતું પણ 7 વાગ્યા, તો 5:30નું અલાર્મ મૂક્યું હતું એટલે સપનામાંથી નીકળવા માટે, ઘરેથી નીકળવા માટે એનું નહોતું એટલે મને અત્યારે જ ખબર પડી. બાકી અત્યાર સુધી મને તો એવું જ હતું કે આપણે 5:30 ઘરેથી નીકળી જવાનું છે. મને પહેલા કીધું હોત તો હું 5:30 ઊભી ના થઈ જાત એમ, સપનામાંથી બહાર નીકળત એમ. હા બસ, એટલે એવું ક્લેરિટી આપવી પડે તમારે યાર. કઈ વાત નહીં, નેક્સ્ટ ટાઈમ મનમાં બોલો તો કેવી રીતે ખબર પડે. નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે. ગુડ બેટા, સારું ચલો તો હવે આપણે પ્રસ્થાન કરીએ છે. અને જો અહીંયા મસ્ત લાગી ગયું છે, વેજલપુર કા રાજા, આપણા જીવનના સાચા સુપર હીરો, એટલે ગણેશ ચતુર્થી નિમિત્તે બધા બધા પોસ્ટર્સ ને બધું ગઈકાલે બહુ બધા લોકોના ઘરે અને સોસાયટીમાં પધાર્યા હશે ગણેશજી. તો આજથી ગણેશ ચતુર્થી ચાલુ થાય છે. વિશ યુ ઓલ અ વેરી હેપી ગણેશ ચતુર્થી. ચલો હવે આપણે પ્રસ્થાન કરીએ. તો ભાઈ અમે આવ્યા છે અત્યારે પરિમલ ગાર્ડન. અને હવે અહીંયા એક્સરસાઇઝ ને બધું કરીશું અને એના વિડીયોઝ બનાવીશું શડ સ્ટોક માટે ફોર ધ ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફી. જો અહીંયા બધા દર્શન કરે છે નાના મોટા બધા. તો ભાઈ આ કેમેરાથી બહુ બધું શૂટ થઈ ગયું મસ્ત, અને ખાસી એક્સરસાઇઝ ને બધા શૂટ કર્યા અમે. અને મેઇન ખાલી પ્રોબ્લેમ એ જ છે કે ગંદકી બહુ જ છે અહીંયા. અહીંયા એટલી બધી બોટલ્સના લોકો બધા નાખે છે ને, એટલું ગંદુ કરી નાખ્યું એટલા મસ્ત ગાર્ડનને, બહુ જ ખરાબ એમ. આવું કેમ કરતા હશે? મતલબ લોકોને મતલબ જ્યાં બી જગ્યા મળે ને ગંદકી કરવાનું ક્યાંય છોડતા જ નથી. હા પબ્લિક સિરિયસલી અહીંયા એક્સરસાઇઝ કરવી, મસ્ત વાતાવરણ હોય ને એટલું લીલુંછમ જગ્યા હોય અને તમે ગંદકી કરો, ક્યાંક તો છોડો યાર. આવું થાય એમ, એવો ગુસ્સો ચડે ને, ભયંકર આવે. જો તો ખરા યાર, આજે બોટલ્સ અહીંયા નાખી નાખીને જતા રહે યાર. નહીં કરવું જોઈએ યાર. પણ બહુ બધી જગ્યાએ શૂટ કરી રહે, હવે બસ બીજી અમુક શૂટ બાકી છે તે પતાવીએ અને પછી ઘર તરફ પધાર પ્રયાણ કરીએ. અત્યારે વાગે 8:30 અને આપણને કેટલી કિલો કેટલા કેટલો ટાઈમ થયો આપણને અહીંયા? 7 વાગે નીકળ્યા હતા ઘરેથી, લગભગ 1.25 કલાક. ચલો હવે જવું પડશે કારણ કે બહાર જઈને આવ્યો ને, તો કે પાર્કિંગ અત્યારે એકચ્યુઅલી 8:30 જેવું થઈ ગયું છે અને પાર્કિંગ છે ને એ બહારની સાઈડ નથી, આગળની સાઈડ બીજી જગ્યાએ છે મને અત્યારે ખબર પડી. એટલે રોડ વચ્ચે જ પાર્કિંગ છે, એટલે હવે પોલીસ વોલીસ આવે ને લોક મારી જાય ને કદાચ, બેસ્ટ વે કે જઈએ અને ફરીથી આવતીકાલે ફરીથી આવીશું. તો બીજા બધા પોઝિસ ને ફોટોઝને આપણે કેપ્ચર કરીશું. તો બહુ મજા પડી. થેન્ક યુ વેરી મચ દિપલી. યુ મોસ્ટ વેલકમ. હા હા કેવું લાગે? મજા આવી? એની ટાઈમ માય ડિયર, એની ટાઈમ. બસ ઓફિસ ચાલુ હોય ને એટલે તકલીફ પડે. હા મજા તો બહુ જ આવે. ફોટોગ્રાફી ની મજા અલગ જ છે. અલગ જ છે. એટલે ફોટોગ્રાફી માં પેશન જોઈએ અને પેશન્સ જોઈએ. હે આજે હાઈએસ્ટ ફોટોગ્રાફી તો મેં જ કરી છે. હા તો મજા આવી. પણ બહુ આમ વહેલી સવારે આવીએ તો બહુ બધું આપણે કેપ્ચર કરી શકીએ અને મજા માણી શકીએ. તો પબ્લિક જોવે છે કે કયા કયા ઝાડ છે અને પાણી જો અહીંયા થોડું ઘણું ગંદુ છે. તો એટલે 8:30 પણ વાદળો છે ને એટલે વાતાવરણ બહુ જ રમણીય લાગે છે, બહુ મસ્ત લાગે છે. એકચ્યુઅલી વચ્ચેથી જવાનું. ચલો હા હા છે દોસ્તો, અહીંથી જવાનું ઇઝ ધ વે ટુ ગો. તો હવે એક્સરસાઇઝ કરનારા લોકો પતી ગયા છે, ફરવા અહીંયા આવતા હોય ને એ લોકો વધારે છે. પણ ચાલુ દિવસે આ ટાઈમે કોણ ફરવા આવે? નહીં એટલે આપણો દેશ પાછળ ખૂટતા ટાઈમે ફરવા જાય લોકો કામના ટાઈમે. તો આમાં બેનિફિટ બે થાય, એક તો ફોટોગ્રાફી પણ થાય, વિડીયોગ્રાફી થાય, એક્સરસાઇઝ પણ થાય. તો જોરદાર બધા બેનિફિટ સાથે કામ પણ થઈ શકે એમ. આપણા એકલાની જ ગાડી ત્યાં છે.
એટલે ટુ વ્હીલર પર અવાય, ટુ વ્હીલર પર અવાય. અને જો ફોર વ્હીલર હોય ને તો કે આગળના ચાર રસ્તા ઉપર પાર્કિંગ છે, એટલે પાર્કિંગ એલાઉડ હોય ત્યાં લખેલું છે ત્યાં. અને બાજુ અહીંયા હવે આપણે એકલાની જ ગાડી છે, કોઈની જ પાર્કિંગ થઈ આપણે સુધી. તો ભાવના પડતા મને પણ રમાડે છે. તારી બાજુ તું રમાડે પણ અહિયાં ના રમાડાય, એટલે આમ બતાવવું પડે રીતે. એને આમ જ મજા આવે. ના રમાડો છે. ઓલો પંખો હાથમાં પકડી રાખ્યો છે પણ.